વાત કરીએ સુરતની તો સુરતની વિનસ હોસ્પિટલમાં હોબાળો મચ્યો છે. તો મહિલાના મોત મામલે હોબાળો મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે ડોક્ટરની બેદરકારી છે, તેને કારણે મહિલા મોતને ભેટી છે. તો મૃતક મહિલાના પરિવારજનો છે, તેમણે હંગામો મચાવ્યો છે. તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો હાલ તો પરિવારજનો લગાવી રહ્યા છે. તો પીએમએ હજુ તો ગઈકાલે હોસ્પિટલનું ઉદઘાટન કર્યું છે અને આજે વિનસ હોસ્પિટલ છે તે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. ઘટનાને પગલે પોલીસ હોસ્પિટલ પહોંચી છે. તો ડોક્ટરની બેદરકારીને કારણે એક મહિલાનું મોત નિપજ્યું છે. પરિવારજનો છે, તેમણે આક્ષેપો લગાવ્યા છે કે ડોક્ટરની બેદરકારીને કારણે મહિલા મોતને ભેટી છે. જો કે મહિલાના મોતને પગલે સમગ્ર હોસ્પિટલ છે તેમાંના હોબાળો મચી ગયો હતો. હજુ તો ગઈકાલે વિનસ હોસ્પિટલ છે તેનું લોકાર્પણ છે તે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે અને આજ રોજ એક મહિલાનું મોત થયું છે ડોક્ટરની બેદરકારીથી. હાલ તો ચર્ચાના કેન્દ્રમાં વિનસ હોસ્પિટલ આવી ગયું છે. જે પ્રમાણે આપ જોઈ શકો છો, મહિલાને મોતને પગલે પોલીસનો કાફલો છે તે પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો. જે હોબાળો મચ્યો હતો તેને પગલે ક્યાંક ભયનો માહોલ પણ હોસ્પિટલના અન્ય દર્દીઓમાં વ્યાપી ગયો હતો. જોડાઈ ગયા છે સુરતથી અમારા સંવાદદાતા સંજય મહંત. જી સંજય, જણાવશો વિનસ હોસ્પિટલમાં હંગામો મચ્યો હોવાનું સામે આવ્યું છે, સમગ્ર મામલો શું છે? વિનસ હોસ્પિટલમાં છાતીમાં દુખાવો થતા એક મહિલાને દાખલ કરવામાં આવી હતી અને તેની સારવાર ચાલી રહી હતી ત્યારે આ મહિલાનું સારવાર દરમિયાન જે મોત નીપજ્યું છે, જેના પગલે તેના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે ડોક્ટરે સમયસર સારવાર નહીં કરી અને જે પ્રમાણે સારવાર કરવી જોઈતી હતી એ સારવાર નહીં થતા મહિલાનું મોત નીપજ્યું છે, જેના કારણે પરિવારજનોએ હોબાળો હંગામો મચાવ્યો હતો. હંગામો શરૂ થતા હોસ્પિટલનો જે માહોલ છે એ ભયભીત માહોલ જોવા મળી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ જે હોસ્પિટલના સંચાલકો છે તેમણે દરમિયાનગીરી કરી, ઉપરાંત પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને આ જે હંગામો છે એ હંગામો બંધ કરવામાં સફળતા મળી હતી. પરંતુ હાલ વાત એક જ છે કે જ્યારે વિનસ હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થયું ત્યારબાદ બીજા જ દિવસે આ પ્રકારની ડોક્ટરની બેદરકારી સામે આવી, આ પણ એક ગંભીર મુદ્દો સામે આવી રહ્યો છે. જી જી ચોક્કસ સંજય, સમગ્ર વિગત આપી દેવલ, તમારો આભાર.